જશો અને હું પણ મજામાં છું. તો મેં કાલના વિડીયોમાં તમને કીધું હતું કે હું રાતના બનાવવાની છું પંજાબી શાક. તો મેં પંજાબી શાકમાં મેં બનાવ્યું હતું કાજુ કરીનું શાક, અને એ શાક એકદમ ટેસ્ટી મસ્ત બન્યું હતું અને અમને લોકોને બધાને ખૂબ જ ભાવ્યું. તો મેં વિચાર્યું કે તમારી સાથે પણ આ શાક મેં કેમ બનાવ્યું તે શેર કરું. તો આજનો વિડીયો હશે કાજુ કરીના શાકની ફૂલ બનાવવાની રીત. તમે બધા મારો વિડીયો જોજો અને મારા વિડીયોને શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો ફટાફટથી જઈએ મારી કાજુ કરી બનાવવાની રીત જોવા માટે, એ પણ ગુજરાતીમાં. ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં મેં એક પેનમાં, મતલબ કે કડાઈમાં ઓઇલ લીધું છે. મેં અહીં 5 ચમચી જેટલું ઓઇલ લીધું છે. થોડી વાર માટે તો ગેસને ફૂલ જ રાખવાનો છે, તો અહીંયા મેં ગેસ પણ ચાલુ કરી દીધો છે અને સાઈડમાં ગ્રેવી માટેની બધી સામગ્રી પણ અહીંયા તૈયાર કરેલી છે. તો અહીં ઓઇલ ગરમ થઈ ગયું છે, તો તેમાં પહેલાં હું કાજુને ફ્રાય કરી લઈશ. જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે અને ગેસ મીડિયમ રાખવાનો છે. તો વચ્ચે વચ્ચે આવી રીતના હલાવતા રહેવાનું છે. તો કાજુ અહીંયા બ્રાઉન થઈ ગયા છે, તો બ્રાઉન થવા માટે લગભગ 2 મિનિટ જેટલો સમય લાગે છે. તો હવે એને હું એક વાટકામાં કાઢી લઈશ. તો અહીંયા ગ્રેવી માટે એ જ તેલમાં હું અહીંયા ડુંગળી સાતડીશ. તેલમાં અહીંયા મેં 3 થી 4 ડુંગળી લીધી છે. હવે તેને સારી રીતે તેલ સાથે મિક્સ થઈ જાય એવી રીતના હલાવતા રહેવાનું છે. ડુંગળી થોડી થોડી સતડાઈ ગઈ છે, તો હવે 2 આદુના ટુકડા નાખીશ. ત્યારબાદ 8 થી 10 કળી લસણની લીધી છે, તે પણ નાખીશ. ત્યારબાદ 3 તીખા મરચાંના કટકા લીધા છે. તમારે મોરા નાખવા હોય તો પણ નાખી શકો, પણ મેં અહીં તીખા મરચાં લીધા છે. સાથે સાથે બધાને સરખું મિક્સ પણ કરતા રહેવાનું છે. હવે આ બધું થોડું થોડું સતડાઈ જાય એટલે તેમાં નાખવાના છે ટમેટા. મેં અહીંયા 1 ટમેટું મોટું લીધું છે. હવે તેમાં કાજુ નાખવાના છે 4 થી 5 જેટલા. મેં અહીંયા પહેલાં તૈયાર હતા એ નહીં, એ તો અલગ છે. આ બીજા એના ભાગના અલગ કાઢી લીધા હતા, એ ગ્રેવી ભેગા નાખવાના છે. હવે ગ્રેવી જેટલું જ મીઠું નાખવાનું છે, બીજું મીઠું બીજામાં પડશે એટલે ગ્રેવી જેટલું જ નાખવાનું છે. હવે આ બધું સરખું ફ્રાય થઈ ગયું છે, તો ગેસ મેં બંધ કરી દીધો છે અને આ બધાને એક બાઉલમાં કાઢીને તેને ઠંડુ થવા દેવાનું છે અને પછી મિક્સરની મદદથી તેને ક્રશ કરવાનું છે. તો હવે આપણે અહીં ગ્રેવીનો વઘાર કરવાનો છે. તો વઘાર માટે આપણે 3 થી 4 ચમચી જેટલું ઓઇલ જોશે. તો મેં અહીંયા એક્સ્ટ્રા ઓઇલ પણ અહીંયા નાખ્યું છે અને સાથે 2 ચમચી જેટલું ઘી પણ નાખ્યું છે. તમારે ઘી ના નાખવું હોય તો ચાલે, પણ ઘી નાખવાથી ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. એક બાજુ મેં ડુંગળી ટમેટાને ક્રશ કરી લીધા હતા મિક્સરમાં, તે પણ છે. તો હવે અહીંયા ઓઇલ ગરમ થઈ ગયું છે, તો 1/2 ચમચી જેટલું જીરું નાખ્યું છે અને સૂકા મરચાં અને તજનો ટુકડો નાખ્યો છે.
એક ચમચી જેટલી લાલ મરચાંનો પાવડર નાખ્યો છે, પણ ગેસ સાવ સ્લો રાખવાનો છે અને ફટાફટથી ઉપરથી ગ્રેવી રેડી દેવાની છે જે મિક્સરમાં આપણે ક્રશ કરેલી છે ફટાફટથી, નહીતર શું થશે કે આપણી મરચાંની ભૂકી છે તે બળી જશે, અને ગેસ સાવ ધીમો રાખવાનો છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો હવે આપણે આના મસાલા બધા કરી લઈએ. અડધી ચમચી હળદર જશે અને તીખું બનાવવા માટે 1.5 ચમચી જેટલી મરચાંની ભૂકી જશે. સ્વાદ પ્રમાણે મીઠું, પણ આપણે પહેલાં પણ નાખ્યું હતું એટલે એ પ્રમાણે નાખવાનું છે મીઠાને. અને 1 ચમચી ધાણા જીરુંનો પાવડર અને 1.5 ચમચી જેટલો પંજાબી ગરમ મસાલો, અને પંજાબી ગરમ મસાલો ન હોય તો તમે જે રેગ્યુલર વાપરતા હોય તે પણ ચાલે. તો 1.5 ચમચી તે નાખીને સરખું બધું મિક્સ કરી દેવાનું છે. હવે 1 વાટકી જેટલું ગરમ પાણી મેં પહેલેથી જ કરી લીધું હતું ગ્રેવીમાં નાખવા માટે, તો મિક્સર જાર હતું તેમાં મેં 1 વાટકી જેટલું ગરમ પાણી નાખી અને હલાવીને બધી ગ્રેવીનું જે હોય તે આવી જાય એ પ્રમાણે મેં 1 વાટકી જેટલું ગરમ પાણી પણ અહીંયા ઉમેર્યું છે, જેથી ગ્રેવી આપણે જાડી કે પાતળી જેવી રાખવી હોય તેવી આપણે રાખી શકીએ. હવે ગ્રેવી ઉકળવા માંડી છે એટલે મેં જે ફ્રાય કરેલા કાજુ હતા તે હું અહીંયા નાખી રહી છું. હવે મેં અહીંયા થોડા પનીરને છીણી લીધું હતું, તો આ છીણેલું પનીર છે એ નાખીશ. અને બાકી બધા પનીરના મેં નાના નાના પીસીસ ટુકડા કરી લીધા હતા, તો પછી એ બધા ટુકડા નાખીશ. હવે બધાને હળવા હાથેથી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને જેમ જેમ આ ગ્રેવી પાકશે તેમ તેમ આપણા શાકનો કલર ચેન્જ થશે, એટલે એને વધારે આપણે પકાવવાનું છે સ્લો ગેસ ઉપર. હવે ઉપરથી હું અહીંયા બટર નાખીશ. તમારી પાસે બટર ન હોય ઘરમાં તો તમે તેને સ્કીપ કરી શકો છો, મારી પાસે હતું એટલે મેં નાખ્યું. તો 1 મિનિટ માટે આપણે તેને ઢાંકીને પકાવીશું, સરસ મિક્સ થઈ જાય. એટલે હવે બધું સરસ રીતે પાકી ગયું છે, તો ઉપરથી થોડી સ્વાદ પ્રમાણે ખાંડ નાખશું. ને સારો એવો ટેસ્ટ લાવવા માટે ઉપરથી થોડી કસૂરી મેથી પણ નાખશું. હવે આપણે ઉપરથી લીલી ધાણા ભાજી નાખશું અને પછી બધાને સરખું મિક્સ કરી લેશું. તો બની ગયું છે અહીં કાજુ કરીનું પંજાબી શાક. એન તમે પણ જરૂરથી ટ્રાય કરજો. And thank you for watching my video. Take care and bye bye. Milte hain next vlog mein.